સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં જ્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટના ત્રંબાની રાધિકા સ્કૂલ દ્વારા ગરીબ પરિવારજનો સાથે રાખીને ધ્વજવંદન કરાયું હતું, તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ તથા કપડાનું વિતરણ કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, તેમજ સાથે રાખેલા શાળાના વાર્ષિકોત્સવમાં દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન વગેરે કાર્યક્રમો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીની જાણ થતા રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે આ સ્કૂલ ખાતે આવીને શુભકામનાઓ પાઠવી હતી. સ્કૂલના ટ્રસ્ટી ભરતભાઈ ઢોલરિયાએ જણાવ્યું છે કે કાર્યક્રમો પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ અને આ રીતે આ શાળા દ્વારા આ નવતર પ્રયોગ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. અહેવાલ કલ્પેશ જાદવ, ત્રંબા. આજે એન્યુઅલ ફંક્શન જોયું. ખરેખર દરેક બાળકની અંદર કંઈક ને કંઈક વસ્તુ છુપાયેલી પડી હોય છે અને છુપાયેલી વસ્તુને બહાર કાઢવાનું કામ સારો શિક્ષક કે સારો સંચાલક હોય તો જ કાઢી શકે છે. અને એ કામ પોતાના વાલીઓને પણ ખબર હોતી નથી બાળકના, કે મારા દીકરાની અંદર કે મારી દીકરી અંદર શું શું વસ્તુ પડી છે. એ સારા શિક્ષકને ખ્યાલ આવે છે. અને જ્યારે સ્ટેજ ઉપરનો કાર્યક્રમ જોયો છે ત્યારે વાલીઓને પણ ખ્યાલ આવ્યો હશે કે મારું બાળક આ ચોથા ધોરણમાં ભણે છે અને આટલો સારો અભિનય કરી શકે છે, આટલી એનામાં ટેલેન્ટ પડી છે. આ ટેલેન્ટને વિકસાવવાનું કામ, એને શિક્ષિત કરવાનું કામ અને સંસ્કાર સાથે શિક્ષિત કરવાનું કામ એ શાળાના સંચાલકો કરતા હોય છે. અને સદ્નસીબે રાધિકા સ્કૂલ અને એના સંચાલકો આજે કાર્ય કરી રહ્યા છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. મેં એમનો કાર્યક્રમ જોયો માયણો. 3 વર્ષ પહેલાં જ્યારે શાળાની શરૂઆત થઈ ત્યારે એ વખતે પણ મારે આવવાનું બન્યું હતું અને આજે 3જા વર્ષે જ્યારે હું કાર્યક્રમ જોઉં છું ત્યારે મને વાતની ખુશી છે કે જે ચીજની પાયાની અંદરથી બેઝિકલી જરૂરિયાત છે એ જરૂરિયાતને પહોંચવાનું કામ આજે શાળાના સંચાલકો કરી રહ્યા છે. આવે છે કે શરૂઆતમાં લોકોને પોતાના બાળકને અભ્યાસ કરાવવા માટે દરેક વ્યક્તિને દરેક વાલીને ઈચ્છા હોય કે મારું બાળક સારી શાળામાં ભણે, તો પહેલા વર્ષે વિશ્વાસ ન બેસે. પણ જેમ જેમ એ સ્કૂલની સંચાલકોની હિલચાલ, એના બાળકોનો અભ્યાસ અને એનું કાર્ય એ જોઈને પછી વાલીઓને એમ થાય કે નહીં, ખરેખર મારા બાળકને સારું શિક્ષણ આપવું હોય તો રાધિકા સ્કૂલમાં જવું જોઈએ. અને એના કારણે 2 વર્ષની અંદર જે એને ક્રેડિટ મેળવી છે એ પોતાની મહેનતના કારણે મેળવી છે. જે કાર્ય સ્ટેજ ઉપર કરે બાળક, નાનું બાળક, એ ખૂબ અઘરું કામ હોય છે. કે સંગીતના તાલે બાળકને નચાવવું એ ખૂબ અઘરી વાત હોય છે, પણ એની પાછળ જ્યારે શિક્ષક પસીનો પાડતો હોય છે ત્યારે બાળક તૈયાર થઈને આ પ્રકારનું એ ડાયલોગ બોલી શકે, એ પ્રકારનો અભિનય કરી શકે. એની પાછળની શિક્ષકની ભૂમિકા બહુ મહત્વની હોય છે. અને આ કાર્ય જોયા પછી વાલીઓ દાખલ કરતા હોય છે બાળકને, અને આજે જે 500 જેટલા બાળકો આ શાળાની અંદર જે અભ્યાસ કરતા થયા છે એ એની વિશ્વસનીયતા બતાવે. આજરોજ 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન નિમિત્તે અને સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, જે રાધિકા સ્કૂલના પટાગ્રહમાં ઉજવ્યો છે, જે બાળકોએ અવનવી કૃતિઓ રજૂ કરી છે, જેમ કે દેશભક્તિ ગીત ઉપર વીર શહીદ ભગતસિંહ, ઝાંસીની રાણીના નાટ્ય રૂપે એક સરસ મજાની ને સુંદર મજાની એક કૃતિઓ રજૂ કરી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનનીય શ્રી પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, એ ઉપરાંત રાજકીય હસ્તીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓ બહુ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અમારા કાર્યક્રમને ખૂબ શોભાવેલ છે. તે વતી હું રાધિકા સ્કૂલ વતી મહેમાનોનો અને વાલીઓનો ખૂબ ખૂબ આભારી છું. આજના દિવસે એક અમે એવું વિચાર્યું હતું કે આપણી સ્કૂલમાં આપણા બાળકો માટે, બાળકોના પરિવાર માટે, પેરેન્ટ્સ માટે કંઈક કાર્યક્રમ કરી છીએ, પણ પ્રજાસત્તાક દિન છે તો આપણે અનોખી રીતે ઉજવીએ. તો અમારા મનમાં એક વિચાર આવ્યો કે કેમ આપણે ગરીબ બાળકોને નાના મોટા પ્રસંગોમાં આપણે તો સારી રીતે ઉજવીએ છીએ,
પણ ગરીબ બાળકોને એક અનોખી રીતે ઉજવીએ, એની સાથે ઉજવીએ, એના અનુસંધાને આજે અમે ટ્રસ્ટીઓ સાથે મળીને ગરીબ બાળકોને ઝુંપડપટ્ટીમાં જઈને મીઠાઈનું વિતરણ કરેલ છે, જે એક સમાજને નવી એક દિશા ચીંધે છે કે ના, આપણે તો બધા કાર્યક્રમ ઉજવતા જ હોય છીએ, પ્રોગ્રામ ઉજવતા હોય છીએ, પણ એક બાળકોને જો આ રીતે સમાજમાં સહભાગી કરી તો એક દેશની ઉન્નતિ થાય,